सहजान स्वामी महाराज की जय। हरिति तथा ना एक प्रवानिंद परमात्मा ना पदना अनुरागी बनवा माटे परम कृपाळु परमात्मा ने जे प्रेम भरी दृष्टि से अमीमय दृष्टि थी अपना उपर हर हमेश आशीष वर्षावा करे एटला माटे अने वा सदभागी बनवा माटे आ पदों आ कीर्तनों अपने जीवन ए परमात्मा नो प्रसाद छे એવો સંદેશ આપે છે એટલે કીધું અનુજે તું જ શરણે રહે છે તે ખરી મજા માણે છે જે ભગવાનના શરણે ગયા છે તે જ ખરી મજા માણે છે બાકી જે આઘા છે આ દુનિયાને કાંડા પી ધીરો ગાંડો ધનો ગાંડો અને ગાંડી શબરીના નારદજી તો એવા ગાંડા જેણે બાજા નહીં ઘરબાર જો ભાયા ગાંડા લોકો ગાંડા કે પણ દુનિયાએ જેને ગાંડા કીધા મારે ભરીને મન અને કદાચ પરમાત્માના નામની અંદર કોઈ આપણને ગાંડા કે કોઈ આપણને બાવરા કે તો સાચા સદભાગી તે છે રે ઓ શ્રી નિવાસ ભાવ તોય આપણે સદભાગી છીએ કથાની અંદર પ્રવેશ કરીએ દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા યજ્ઞાદ ભવંતિ પર્જન્ય પર્જન્યાદ અન્ય સંભવ યજ્ઞ બહુ મોટું ફળ આવે છે આપણને એટલે યજ્ઞ કરવો જોઈએ પણ હેતુ શુદ્ધ હોવો જોઈએ તો યજ્ઞ બે ફળ આપે કાં તો યજ્ઞ સારું ફળ આપે અને કાં તો યજ્ઞ એવું વિપરીત ફળ આપે કે જેની આશા આપણને ન હોય યજ્ઞ છે દવાનું કામ કરે છે જો વ્યવસ્થિત ડોક્ટર હોય નિદાન વ્યવસ્થિત થાય તો યજ્ઞ દ્વારા દશરથને સંતાન પ્રાપ્ત થયા રામ જીવા રામ લક્ષ્મણ શત્રુઘ્ન ને ભરત ચાર પુરુષાર્થ મહારાજા દશરથને ગિરાવ્યા કે તો કીધું એને જે દવા લીધી એ પણ યોગ્ય હતી એને જે નિદાન કરનાર ઋષિ હતા વશિષ્ઠ અને શૃંગી એ ઋષિએ તેમને પ્રસાદ આપી છે આ અંક ગણિતની અંદર આ જ્યોતિષની અંદર યજ્ઞનું ખૂબ મોટું મહાત્મ્ય છે એટલે તમે ક્યાં ગમે ત્યાં જ્યોતિષ જોરાવશો એટલે તમને યજ્ઞ કરવા તરફ આંગળી સિંધશે કે તમે આ કરો મીના સાહેબને થોડું ભાવડે છો જ્યોતિષ એને એક વખત મારો હાથ જોઈને મને કીધું હતું બસ સ્ટેન્ડે કે તું છે ને વિદેશમાં જાય છે હમણાં હું જીએ તમને ખબર છે બહાર તે દિવસે પણ દાંત આવતા મેં આ ડોક્ટર સાહેબ છે આ નાડી તો પછી બરોબર છે પણ હા હાથની રેખાઓ ખોટી એ કે ના ના તારે વિદેશ જવાનું છે હું વિમાનમાં બેઠું ને દેદી યાદ કીધા હતા ચાલો ગયો રેડી સાહેબનો હાથ એટલું તો પૂછ્યું તો જ્યોતિષ એમાં બારમા સ્થાનની અંદર જન્માક્ષરની અંદર લખ્યું છે રાહુ હોય બારમા સ્થાનમાં સારા સારી દ્રષ્ટિમાં રાહુ હોય ને તો માણસને એક ઉપર વિમાનમાં બેસવા મળે મળે ને મળે જ આ જન્માક્ષરનું સૂક્ષ્મ ગણિત હોય છે તો યજ્ઞાદ ભવંતિ પર્જન્ય યજ્ઞ વિધ્વંસની કથા આવી શા માટે યજ્ઞનું તો કલ્યાણ થાય યજ્ઞનો વિધ્વંસ યજ્ઞ એટલો શા માટે યજ્ઞમાં વિઘ્ન શા માટે આવ્યું યજ્ઞ તો વિઘ્નને હરે પણ યજ્ઞ થકી વિઘ્ન શા માટે આવ્યું તો કથાની શરૂઆત થઈ એક વખત સભાઓની અંદર બ્રહ્મા આદિ બધા ઋષિમુનિઓ અને દેવતાઓ બેઠા હતા શંકર ભગવાન ત્યાં બિરાજતા હતા એવામાં પ્રજાપતિ દક્ષનું ત્યાં આગમન થયું પરંતુ ભાગવંત ભગવાન કહે છે કે સભાની અંદર વિષ્ણુ નહોતા વિષ્ણુ છે વ્યાપક છે
અને જ્યાં વિષ્ણુ હોય ત્યાં દ્રષ્ટિ સંકુચિત ન હોય, વ્યાપક વિચારધારા હોય, એટલે વિષ્ણુ નહોતા એટલે નક્કી હતું કંઈક અમંગલ્ય થશે. તો દશરથ આવ્યા તો ખરા, દક્ષ આવ્યા તો ખરા, પરંતુ બધાએ ઉભા થઈ સ્વાગત કર્યું, શંકર ભગવાને સ્વાગત ન કર્યું. તો દક્ષને એમ થયું કે આને મેં મારી દીકરી આપી છે, જમાય દીકરા જેવો હોય એને મને પગે લાગવું જોઈએ, પણ આ તો અહંકારી છે, આને થોડો વ્યવહારિક માણસ કહેવાય, આને મારું અપમાન કર્યું છે અને આવો ઉપદ્રવ. કારણ કે આ જગતની અંદર નિયમ છે કે મોટાએ મેળા પછી જો અભિમાન ન આવે ને તો ભગવાનની કૃપા સમજવી, બાકી તો બે પાંદડે થયા નથી, નામ પૂતળી થયા નથી. આપણે તુલસીદાસજીએ કીધું છે, પ્રભુતા પાઈ, પ્રભુતા મળ્યા પછી આ જગતની અંદર કોઈ પોતાના અહંકારને આમ કાબુ નથી રાખી શકતા. પછી એમ થઈ જાય, બસ મારી સિવાય આ જગતમાં કોઈ મળતું નથી. દક્ષને પ્રભુતા મળી છે, પ્રજાપતિનું બિરુદ મળ્યું, અહંકારની અંદર રાજ્યો, એટલે એને ભગવાન શિવનો દ્રોહ કર્યો. સમય વ્યતીત થયો, દક્ષ મહારાજે ભગવાન શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞમાં ક્યાં શિવને સ્થાન નહીં, યજ્ઞમાં શિવને ક્યાં આમંત્રણ નહીં. એક દ્રોહ કરવા માટે યજ્ઞનું આયોજન થયું અને સુંદર મજાના યજ્ઞને ઋષિ મુનિઓ ઉખાદી, જે મોટા મોટા ઋષિઓ હતા એ આવ્યા, યજ્ઞની વેદિ રચાણી, અને યજ્ઞનો આરંભની અંદર બધા ઋષિમુનિઓને બધા દેવતાઓને કંકોત્રી ગઈ. બધા દેવતાઓને ખબર પડી ગઈ કે આ શંકરનો દ્રોહ કરવા માટે યજ્ઞ કર્યો છે. એટલે દેવતાઓના ઘેરેથી હોય ને, એને પત્નીઓ એ ડ્રાઈવરને એમ કે કામ કરજે, કૈલાસ ઉપરથી આપણું વિમાન નાખજો. એટલે કૈલાસ ઉપરથી વિમાન નાખે પછી એમ કે અહીં હોર્ન મારજો. આપણે જેને જાણતું હોય ને, ઘર આગળ નીકળ્યો તો આપણે આમ વાતા વળી ગયા હોય તો આમ ટટાર આવીએ, એમાંય જો આપણા પાસે ગાડી હોય તો અહીંયા તો એવી રીતના હોર્ન મારીએ કે જાણે આમ આગળ વેલાની ડેરી પડી અંદર રહ્યા જવાનો. મંદિરમાં ગયા હોય જેની એ નથી બોલતા, એ જો આપણી બાજુમાં આવી ગયો મજાક ન આવે, આપણને એમ લાગે ભગવાનના દર્શન કરવા ગયા છે આ લોકો, કે આ બાજુવાળાનું ધ્યાન રાખવા, આમ પરોઠીનું ધ્યાન રાખે, અડે ને એનું ધ્યાન રાખે, એને પ્રસાદ પહેલા દઈ, પોતે પ્રસાદ દઈ નો લે, હાથ હું બોલી દઈ. આવો સ્વભાવ પુરુષો કરતા બહેનોમાં વધારે જોવા મળે, કારણ કે એને વધારે ભેગું બેવાનું હોય ને. પુરુષો તો શું હોય, એવું લાગે તો ઉભા થઈને આખું ઘેર આ હાલતી બગડી, પરંતુ બહેનોને તો મંદિરમાં ગયા એટલે ત્રણ કલાક એ તો વટ કરે કે એનો ઉભી થાય ત્યાં સુધી મારે નથી, એ ભાઈ ચડાવે છે. એટલે બધી દેવતાઓની પત્નીઓ ઉપરથી હાકે અને સાઈથી એમ વાત કરે કે કેવો સરસ મજાનો યજ્ઞ દક્ષ રાજા કરે છે, પણ સાંભળ્યું છે સતીને આમંત્રણ નથી, ઉમાને આમંત્રણ નથી, દીકરીને આપણે ક્યાંથી હોય, જંગલમાં રે મહાણમાં રે, એ હા ઘીરે આવે તો એ થોડા હારા લાગે. ભગવાન શિવ સમાધિમાં બેઠા બેઠા વિષાદ થયો કે હમણાં સતી પ્રશ્ન કરશે, અને સતીએ પ્રશ્ન કર્યો, મહાદેવ આ બધું શું છે, આટલી બધી દોડધામ? તાજો તાજો વ્યવહાર તૂટ્યો હોય બે માણસને, પછી એની ઘેરે એકાદા ઘેરે પ્રસંગ હોય, બાજુવાળાને જમવાનું હોય, એને ખબર હોય આને વ્યવહાર તૂટી ગયો એટલે એની ઘેરે સાયથી જાય, હાલો તમારે જમવા નથી આવવાનું, એટલે બોલો શોખવેડી કરે ને કે અમારે કટ થઈ ગયું છે, સાયથી પૂછવા જાય. આ એક માણસનો સહજ સ્વભાવ છે, મનુષ્યત્વ મળ્યા પછી આપણે કોકને આમ આપણે બોલીએ ને કોકને દાજે કેમ, આવા પ્રયત્ન ઘણી વખત મનુષ્ય, એમાં આપણો કઈ વાત નથી, કળિયુગનું લક્ષણ છે ને સંકુચિત વિચારધારા છે. આપણે એક જ વિચારને લઈને ફરીએ છીએ કે કોઈ આપણીથી આગળ ન થાય, કોઈ લીટી આપણીથી લાંબી ન કરી જાય એનું સતત, અને એ લીટી લાંબી કરે તો એ રાતે હોઈ ગયું, આપણે કોઈ ના આગળ તો વધુ જ નથી. એ વિચારધારાને જે પ્રભુતા પાયમાં છે એ વળગી રહે છે. ભવાની સતીને ભગવાન ભોળાનાથ કહે છે, ભૂમા દક્ષ તમારા પિતાને ત્યાં યજ્ઞ છે. એક વખત એ પધાર્યા, બધી સભાની અંદર બધાએ આદર સત્કાર કર્યો, પણ હું સમાધિમાં હતો, મને કઈ ખબર નહીં આવ્યા, એટલે મારથી ઊભું ન થવાનું, તો એને એમ થયું કે મેં એનો દ્રોહ કર્યો છે, એટલે મારો દ્રોહ કરવા માટે મારા સ્થાપન કર્યા વિના
એને આમંત્રણ દીધા વિના યજ્ઞનું આયોજન કર્યું છે, કાંઈ વાંધો નહીં, ભલે ને યજ્ઞ કર્યો, આપણે ત્યાં કાંઈ કામ નથી. પણ પિતાના ઘેર પ્રસંગ હોય અને દીકરી ઘરે બેઠી રહી એ શક્ય છે? નહીં. તો ભગવાને આ પ્રશ્નના જવાબમાં જે કીધું એનાથી રાજી નથી આવવામાં. એને કીધું પિતાના ઘેરે કામ હોય એમાં આપણે આમંત્રણની રાહ થોડી હોય. હોય શકે કે આમંત્રણ મોકલ્યું હોય પણ આપણને દેવાનું કોઈ ભૂલી ગયું હોય, જેને કીધું હોય કંકોત્રી પોસ્ટમેન મોઢો પડ્યો હોય, મારા પિતા એને તમારી હારે વાંધો છે, પણ બાપને દીકરી વધારે વાલી હોય, બાપ દીકરી સાથે દ્રોહ કેવી રીતના કરી શકે? મારે જવું છે. અહીંયા શંકર ભગવાને એમનો કીધું તમે ન જાઓ, છૂટ આપી, તમે જાઓ એ વાંધો નહીં, પણ એમાં હિત નથી એટલું કે. અહીંયા ભગવાન ભોળાનાથ આપણને બધાને શીખવાડે, ક્યારેક ઘરવાળા વેન કરે ને મળવા જવું છે તો એમ કેવું કે હમણાં થોડાથી કેમ ને એમ, ના ના મારે જવું છે, તો એને કહેવાય જાઓ, બે જોડે વધારે લેતા થાય છે. અહીંયા ભગવાને છૂટ આપી જાઓ, પણ સાથે ચાર પાંચ દૂતોને લેતા જાઓ, ગણોને લેતા જાઓ, નંદી ઉપર સવારી કરી. ઉમા ભગવાન ભોળાનાથથી રજા લઈ દક્ષિણા યજ્ઞની અંદર વધારે છે. પરંતુ આંગણે પધારેલો મહેમાન પગ ઓસરી સુધી આવી જાય ને કોઈ આવો ન કે તો પછી પાછું વળવું કે ઓસરીનું પગથિયું ચડવું, આવી હાલત આજે ઉમારી થઈ. કોઈ એની સામ જોતું નથી. ઉપરથી પેલી દેવતાઓ સ્ત્રીઓ વાત કરે, કેવો સમય આવ્યો, નો આમંત્રણ આપ્યું તો બધા ઘી આવે છે. દુઃખ થયું પિતાના ઘેરે, આપણે ઘેરે આપણું અપમાન કરે, આપણને કેવી વ્યાધિ થાય. પણ રાજી થવા એવી એક વાત છે, સાગર મિલે હી પુની એક માતા, માએ આવતા માતાએ સતીને આપલિંગ નાખ્યું, આટલું જોતું તું સતીને ખંભે મધુ નાખી અને રડવા લાગ્યું. કારણ કે કુકુત્ર જાય પછી તો પીકુ માતા ને ભવતી, મા એ હંમેશા મા હોય છે. આ સંસારની અંદર બે પ્રસંગો, બે જણાને એકબીજા પ્રત્યે સ્નેહ, જો બાપને દીકરી બહુ વાલી હોય, દીકરીને બાપ બહુ વાલો હોય, રેતી હોય આખો દિવસ માની આ રે, પણ એ વાત પિતાની જોતી હોય અને માને રહેતી હોય આખો દિવસ દીકરી સાથે, પણ વાત દીકરાની જોતી. કોઈ પણ દીકરી કોઈ પણ લગ્ન મંડપની અંદર જ્યારે હોય, વિવાહ થઈ ગયા હોય તોય ભલે, લગ્ન ન થયા હોય તોય ભલે, જ્યારે કોઈ કન્યા પોતાના પિતાને મળે ને રડે, જ્યારે પરણી ગયેલી દીકરી હોય તો એને પોતાનો પ્રસંગ યાદ આવે, એક દિવસ હું પણ મારા બાપના ખંભે માથું આવી રીતના નાખી અને રડતી હતી, અને જો કુંવારી હોય તો મનમાં એવું વિચારે કાલ સવારે હું સાસરે જઈશ, હું પણ મારા પિતાના ખંભે માથું નાખીને આમ જ રડીશ. ગમે એવો પથ્થરદિલ માણસ હોય એ પ્રસંગે પોતાના હૃદયને અટકાવી શકતો નથી. પણ તો આજે પિતાએ દીકરીનો ત્યાગ કર્યો છે. મીઠા મધુને મીઠા મેં ભુલારેલો, મીઠા મધુને મીઠા મને આવકારી ન હોત તો મારા હૃદયમાં રહેલી આગ મને બાળીને ભસ્મ કરી દે, તો હું મારા અંત સમયે મારે જે રડવું છે એ રડી ન શકાત. પણ સાચું કીધું છે, માં એ મા હોય છે એટલે શાસ્ત્ર એટલે ગીતકારે લખ્યું છે.
રઘુનાયે પ્રેમ તણી પૂતળી રે રઘુનાયે પ્રેમ તણી પૂતળી રે આ જગતી જુદેરીએ ની જાત રે જનની જોડ સકી નહીં જડે લો જગતી ભિખારી પતિ હોય ને તો એ પત્ની ના પ્રેમમાં થોડી ઉણપ બે દીકરા હોય એકને 1 લાખ રૂપિયા પગાર હોય અને એક દાડિયું કરતો હોય તો પિતાને 1 લાખ રૂપિયા વાળો વધારે ગમશે બોલ્યું જે ઓછું કમાય છે એને વારા ઘડીએ ખીજાણા કરશે પણ ગરીબની માં હશે રૂપિયા વાળાની માં હશે એક દીકરો 24 કલાક દોડધામ કરતો હશે એક બીમારીના ખાટલે પડ્યો છે તો દોડધામ કરશે એની કરતા વધારે પ્રેમ ઓલો ખાટલે પડ્યો છે એને માં કરશે કન્યાનું કન્યાદાન કરવા માટે મા બાપનું પદ સ્વીકાર પ્રભુના પ્રેમ દશરથ ને પેલા ઉપરે મોકલી દીધા માને જીવતી રાખે એટલે કીધું છે કે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી અમેરી કોઈના અંતરની કદી મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી દોટકા મૂકે જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી કોણ કહેતા હૈ શરાબ મેં નશા હૈ નશા શરાબ મેં નહીં નશા ઇન્સાન મેં હૈ નશા અગર શરાબ મેં હૈ તો બોતલ ઉચલતી ક્યું નહીં દારૂમાં નશે હોય બોટલ કેમ કુદાકા નથી મારતી એને પીધા પછી માણા પાન ભૂલી જાય છે નશો તો માણસની અંદર છે નશો તો નરસિંહાને તો મીરાને હતું જેને માએ આવકારી છે એવી ઉમા રડી અને માને કહે છે કે માં આજે મારા પિતા દક્ષે આ યજ્ઞનો આરંભ કર્યો પણ મારા પતિનું સ્થાપન નથી કર્યું આ યજ્ઞનું ફળ સારું નહીં બને પિતા ખબર છે આનું ફળ સારું નહીં પણ હવે એને કોણ કહે ઉમાએ કીધું એને હું કહીશ તમે કોઈ નહીં કહો તો કાંઈ નહીં પત્ની ક્યારે પોતાના પતિનો અપમાન સહન ન કરી શકે ઉગાડે નહીં અને એને જ પત્ની કહેવાય ભૂખ્યા પેટે હોય 3 લીટા ખાધું ન હોય અને ઘેરે કોક આવીને એમ કહે કે બેન કેમ જમી લીધું હા આજે તો સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું ધરાય ગયેલી હાલે મારી ઘરે મોહનતાલ ને લાડવાનું બધું બનાવ્યું છે અને જે ભાવે બટકું
ના આજ તો મારી જગ્યા જ નથી ભેટમાં, આજ તો તાર ભાઈ ગયા બાદ સરસ મજાનું બધું લે, આજ તો હું ધરાય રહીશ. ખાધા વિના પણ પોતાના પતિના એ ઢાંકવા માટે, કારણ કુવા ઢાંકણ પાવઠો જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. કુવો ઢાંકીને પાવઠો કહેવાય, જગને ઢાંકીને જાર કહેવાય. બાપના બધા હોય કર્મ હોય ને ઢાંકી દે ને અંધારામાં દીવો પ્રકાશિત થાય, બાપને કોઈ ન ઓળખતો હોય પણ દીકરાનો જન્મ થયા પછી બધા એમ કે આ તો ફલાણા ભાઈનો દીકરો છે. દીકરા થકી બાપને પોતાના કુળને ઉધારે, એને બાપનો ઢાંકણ બેટડો અને પોતાના ઘરમાં કાંઈ ન હોય પણ એટલું ચોખ્ખું રાખે, એટલું સ્વચ્છ રાખે, એવું ઘરની અંદર અતિથોનું સન્માન થાય કે જગતની અંદર ગામની અંદર એ ઘરની જે જે ગાર થાય. આપણું ઘર અધરપતનના આરે છે માં, ધરપતન થતું હોય ત્યારે સાચી વાત એવી દરેક સજ્જનની. ઉમા ગયા છે યજ્ઞશાળાની અંદર, પ્રવેશ કરીને કીધું, હે ઋષિમુનિઓ તમે બધા મૂર્ખ છો, મરો મારો બાપ અજ્ઞાની છે પરંતુ તમારી તો ફરજ છે ને આથી સલાહ આપવી, કાં અપરાધ ન કરાય, તમારે ભરાય અને વારી શકાય, પરંતુ તમે એવું નથી કર્યું. અને એ ઋષિમુનિઓ આ જીવનમાં વિદ્વાન થશે, હવે હું તો અહીંથી પાછી નથી જવાની, પણ બાપ સૌ વિનાશ થશે, સત્યાનાશ થશે, આવું વચન બોલી એક પગથી યોગ કર્યો. અને ઉમા પોતાના આ શરીરને બાળવા માટે તત્પર બેઠા છે અને તુલસીદાસજી કહે અચ કહ્યું ભગવાન શંકર ને કીધું ઉમાએ યજ્ઞ કુંડ ની અંદર પોતાના દેહ નો ત્યાગ કર્યો છે, ત્યાં તો ભગવાન ના
આદિત્ય પોતાને જડતા આવી હાલત શિવના ગણોએ પેલા ની કરી. અહિત થયું યજ્ઞથી, દેવતાઓ આવ્યા, દક્ષ પ્રજાપતિ હતા, હવે શું કરવું? દેવતાઓએ નક્કી કર્યું કે આ દક્ષને પુનર્જીવન આપવું જોઈએ, એટલે બધા દેવતાઓ સાથે મળે ભગવાન શિવની પ્રાર્થના કરે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધે પીડિતમ કર્મ બંધને. એ શિવ, તમે તો કલ્યાણના દેવતાઓ છો, તમારે કલ્યાણ કરાય, તમારે વિનાશ ન કરાય તો શું તમે દક્ષને જીવન આપો? બહુ વિનંતી કરી ત્યારે ભગવાન નું નામ શું છે ભોળાનાથ રાજી થયા. કીધું જાઓ, રસ્તામાં જે પેલો વ્યક્તિ કાલે સવારે મળે, પેલો જીવ મળે, એનું મસ્તક કાપી મસ્તકને એની સાથે જોડજો અને પ્રતિષ્ઠાના મંત્રથી એને સજીવન કરજો. સવાર થયું, બધા ગયા તો પેલા હું સામું મળ્યું, વાઘ સામો મળ્યો સવાર ન પૂરો, તો બકરો ઘોકડો મળ્યો, અજ એનું મસ્તક કાપ્યું, એને દક્ષની સાથે જોડ્યું, દક્ષને પુનર્જીવન પ્રાપ્ત થયું. દક્ષ પણ ભગવાનની સ્તુતિ કરે છે. પછી દક્ષ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન રાજી થયા અને ભગવાનની પૂજા કરે ને બ્રાહ્મણો, તે આજે પણ મંદિરમાં શ્રાવણ મહિનામાં બ્રાહ્મણ પૂજા કરવા જાય ને તો આમ આંગળી મોઢામાં નાખીને બડબડ એવો શબ્દ કરે અને ભોળાનાથને ખીજવે. તમે ભલે ગમે એવા રહ્યા પણ તમારું હાહરણ મોઢું કેવું, તમારું સસરાન મોઢું બોકડાનું છે, આ કોઈ બડબડ બડબડ કિરાજ કરે છે. આવો ભક્ત ને ભગવાન વચ્ચે સંબંધ હોય. નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણ ગાળો દેતા કે ગોળીઓ ગમાણે આવ્યો રે નરસિંહાનો, ગોળીઓ ગોળીઓ એટલે આપણે એમ કહીએ ને ગોળીઓ, ઘણી વખત આપણે ઢાંઢાન ગોળીઓ કહીએ ને, એટલે નરસિંહ જયારે કૃષ્ણ ભગવાન એનું કામ કરે ત્યારે એમ કે હવે ગમાણે આવ્યો, ક્યાં ઋણો છૂટી ગયો. તો દક્ષને મનવાંચિત વરદાન આપ્યું છે, યજ્ઞ દ્વારા વિધ્વંસ થયો છે. અહીંયા યજ્ઞ આપણને શીખવાડે છે કે ક્યારેય કોઈનું ખરાબ કરવા યજ્ઞ ન કરો, ક્યારેય સંકલ્પ છે કોઈનું ખરાબ થાય એવું ન કરો. માતાજી પાસે ભગવાન પાસે માગવાનું થાય ને ત્યારે માગી શકાય તો સૌનું સારું કરો, એટલે પ્રાર્થના હોય ને ભણવા જાઓ ને ત્યારે પ્રાર્થનાનું ગીત હોય કે મૈત્રી ભાવનું પવિત્ર જરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાવ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહો. આ ભાવના વિદ્યાર્થી કાળથી, એટલે ઓશો રજનીશ એવું કહે કે કોઈ વ્યક્તિના સૌથી કોઈ મોટો શત્રુ હોય તો એ જે ધર્મને નથી જાણતો તેમ છતાં એનો ગુરુ થઈને બેઠો છે તે ગુરુ છે. નાના બાળકને ક્યાં ખબર હોય કે આપણો દુશ્મન છે કે આપણે આવા છીએ, પણ એને નાનો હોય ત્યારથી જ એના મા બાપ રે એના કાન પર તારા ઓલા નહીં બોલાવાનું, એને આપણે એની એરે નથી બોલતા, તારા ઓલા ભેગું નહીં બોલવાનું, એ આવો છે એ તેવો છે. નાનો હોય ને ત્યાંથી જ એને ભરી એવું ઘડતર થાય, એ મોટો થાય ને પછી સમાજ એવું નુકસાન કરે એની ભરપાઈ એના મા બાપ ક્યારેય ન કરી શકાય. એટલે ઓછો રજનીશ એમ કહે કે તમે ભેદથી રહિત રહો, એવા માર્ગે જવાનો ક્યારેય પ્રયત્ન ન કરો જે માર્ગ જગતથી તમને દૂર લઈ જાય છે. એટલે બુદ્ધ ના ધર્મ ની અંદર કીધું છે કે સંગમ શરણમ ગચ્છામિ, એવો ધર્મ તમે ક્યારેય અંગીકાર ન કરો જે તમને સમાજથી વિમુખ બનાવે. આપણે સમાજમાં રહેવાનું છે, આપણે એવું મનમાં નક્કી કરી લેશું કે આપણે આની અરે નથી બોલવું, આમાં નથી જવું તો નહીં ચાલે, કારણ કે આપણે માણસ છીએ, માણસની સભામાં જવું પડશે, ફરજામાં તો આપણે હોવા હે નહીં કે